હિન્દુ યુવાન સાથે પ્રેમ લગ્ન કરનાર હિન્દુ ધર્મ અંગીકાર કરનાર મુસ્લિમ યુવતીને હવે સાસરિયા હોય અને પતિએ ન ઘરની ન ઘાટની રાખી હોય તેમ ઘરમાંથી કાઢી મૂકવા અને પોતાના પુત્રને નવું વહુ લાવવાની હોવાનું કહેતા મુસ્લિમ યુવતીએ પોલીસના શરણે પહોંચી છે. પોલીસ કમિશનરને આવેદન પત્ર આપનાર મુસ્લિમ યુવતી હિનાએ જણાવ્યું હતું કે તે ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરવા પોતાનું બ્યુટિક ચલાવે છે અને વર્ષ 2000માં હિન્દુ યુવાન પરાગ મોદી સાથે તેણીએ લગ્ન કરી હિન્દુ ધર્મ પણ અંગીકાર કર્યો હતો. જો કે લગ્નના થોડા સમય બાદથી જ સાસરિયાઓ એન કેમ પ્રકારે મીણાટોણા મારી અત્યાચાર ગુજારતા હતા. રોજબરોજના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઉમરા પોલીસ મથકમાં અરજી પણ કરી હતી. અરજીમાં પોતે વિદેશ જવાની હોય અને પતિ સાસુ સસરા દ્વારા ખોટી અદાવત રાખી ધંધાકીય કિંમતી માલ સામાન ગેરવલ્લેખ કરે એવી દહેશતનો પણ ઉલ્લેખ કર્યો હતો. જો કે આ અરજી પર ઉમરા પોલીસે કોઈ નકર કાર્યવાહી કરી ન હતી તો બીજી તરફ પરિણીતાની દહેશત સાચી ઠરી હતી. મુસ્લિમ યુવતી હિનાબેન દીકરીઓ સાથે પેરિસ ગયા ત્યારે તેમની ગેરહાજરીમાં સાસરિયાઓએ બ્યુટિકમાં ઘૂસણખોરી કરી હતી અને હિનાબેન હાલ તેમની બંને પુત્રીઓ સાથે પેરિસમાં છે. 2 દિવસ અગાઉ પરાગ મોદીએ બ્યુટિક પર આવી 3 કરોડના સામાનની લૂંટ ચલાવી હતી. સીસીટીવી કેમેરાની તોડફોડ અને ડીવીઆરની ચોરી કરી મોટા પાયે નુકસાન પણ કર્યું હતું. હિનાએ પરિચિત સલીમ હાજી શેખ દ્વારા પરાગ મોદી, રજનીકાંત મોદી, ગીતાબેન મોદી સહિતનાઓને વિરુદ્ધ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી છે અને અરજીમાં સાસરિયાઓના અમાનુષી અત્યાચાર, બ્યુટિકમાં તોડફોડ અને 3 કરોડના સામાનની લૂંટનો આરોપ મુકાયો છે. ત્યારે હવે આ મામલે મુસ્લિમ યુવતી વિદેશથી પરત આવશે ત્યારબાદ તેને ન્યાય મળશે કે કેમ તે તો હવે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.